ગુજરાતમાં અતિશય ધોધમાર વરસાદને પગલે ઘાસચારો પાણીના વહેણમાં ડૂબી ગયો, જેને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને ઘાસચારો ન હોય, પશુઓને અપાતો ચારો ન હોય તેને કારણે ઘાસચારાના ભાવમાં તોતિંગ ભાવ વધારો જોવા પણ મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ઘાસચારામાં તોતિંગ ભાવ વધારો થયો, જેના કારણે પશુપાલકો ચિંતિત થયા. ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકાઓમાં ધોધમાર વરસાદ બાદ ખેતરમાં તારાજી સર્જાઈ હતી અને ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા. પાકોનું ધોવાણ થઈ ગયું, સાથે સાથે ઘાસચારો પણ ધોવાઈ જતા હાલ સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અનરાધાર વરસાદ બાદ તમામ પાકોની સાથે ઘાસચારાનું પણ ધોવાણ થઈ ગયું છે, જેને લઈને પશુપાલકોની ચિંતા વધી છે. જે ઘાસચારો 70-80 રૂપિયામાં મણ દીઠ મળતો હતો, તેનો ભાવ રૂપિયા 100 ને પાર થઈ ગયેલ છે, જેના કારણે તોતિંગ ભાવ વધારો જોવા મળ્યો. પશુપાલકોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. પશુપાલકોને પોતાના પશુને શું ખવડાવવું તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. હજુ ચોમાસું સત્ર ચાલુ છે, જો આમને આમ ધોધમાર વરસાદ સતત વરસતો રહેશે તો હજુ પણ ઘાસચારાના ભાવમાં વધારો થઈ શકે તો પણ નવાય નહીં, અને ઘાસચારો ન મળે તો પશુઓને શું ખવડાવવું એ ચિંતાનો વિષય છે. પશુપાલન કરનાર પશુપાલકની એક જ માંગ છે કે પર્યાપ્ત માત્રામાં ઘાસચારો ઉપલબ્ધ કરવામાં આવે. પશુપાલકો અને ખાસ કરીને માલધારીઓ હાલ ઘાસચારામાં તોતિંગ ભાવ વધારાથી ચિંતિત થયા છે. ઘાસચારાનો ભાવ વધી રહ્યો છે, જેને કારણે અન્યના ભાવ પણ વધી જશે, પરંતુ હાલ ઘાસચારાની અછત અને ધોધમાર વરસાદને કારણે ઘાસચારો પણ બચ્યો નથી. પશુઓને ઘાસચારો મોંઘો થઈ જતા ચિંતામાં વધારો જોવા મળ્યો. જીતેન્દ્રભાઈ કોરાટ, લીલાપીઠ, ધોરાજી. રાજકોટ જિલ્લાની અંદર મુસળધાર વરસાદ હોવાના કારણે ઘાસચારાની આવક ઓછી છે, જેના કારણે ગુજરાતથી ચારો મગાવી અને ધોરાજીની અંદર વેપાર કરવો પડે છે. તેમાં 10-20% ભાવ વધારો પણ કરવો પડે છે, કારણ કે તણાઈ અને ખેંચાણ વધી જાય છે, ભાડા ભત્તા વધી જાય, એના કારણે ચારો અત્યારે મોંઘો વેચાઈ રહ્યો છે. તો હાલ ધોરાજીની અંદર પશુપાલકોને એમ જણાવવામાં આવે છે કે અત્યારે 5-10 રૂપિયા વધારો આવ્યો હોય તો વિના સંકોચે ઢોરને ભૂખા ના રાખતો અને ખવડાવજો. મારું નામ રામજીભાઈ વરવા. ભેંસું 30 છે, નાના મોટા છે. વધારો એટલે વાત તમે જવા દો. અત્યારે વધારો બધી રીતે સારું છે, પણ કસાય ના હિસાબે છે, ઘંટા રહી ગયા છે. વરસાદ એવડો પડ્યો છે, બધું જોઈ નહીં. આટલી મોંઘી મકાઈ છે તો અમે સાહજ કરી છે. અમે આડા અવડા પૈસા કરીને અમારી ભેંસોને ખવડાવી. તમારો જીવ છે, અમારે કેમ રહેવું? માંગ તમારી, અમારી સરકારમાં એટલી માંગ છે, કઈ અમને રાહત કરી દીધો. અમને રાહત કરશે તો દૂધ બધા 50-60 ભાવનું વેચા છે. દૂધના 100-150 રૂપિયા લીટરે કરવાનો વિચાર છે. આખી 5-5 થઈ ગયા છે, અહીંયા કોઈ નડતું નથી. આમાં તકલીફ આવે, અમે કરવું શું અમારે? બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.